વાણી સૌથી પહેલા વાત મહત્વના સમાચારની તો નવી મુંબઈના ઉરણમાં ઓએનજીસી ના એલપીજી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે જેમાં 5 લોકોના મોતની ખબર સામે આવી રહી છે હજુ પણ કેટલાક લોકો પ્લાન્ટમાં ફસાયા હોવાની આશંકા છે જેથી મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે સુરક્ષાના કારણોસર આસપાસના ગામોને ખાલી કરાવાયા છે સવારે 7 વાગ્યાથી આ આગ લાગી છે અને એલપીજી ગેસના કારણે આગ પ્રસરી રહી છે જેના પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડ પ્રયાસ કરી રહ્યું છે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે આગમાં 5ના મોત થયા છે અને હજુ પણ કેટલાક ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે તો આ સાથે એસોસિએટ એડિટર નીરુ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે નીરુ અત્યારે આગ એટલી ભીષણ છે જેના દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે 5ના મોત અને હજી પણ કેટલાક ફસાયા હોવાની જાણકારી જે શિવાની હું આપને જણાવી દઉં અત્યાર સુધી 5 લોકોના મોત થઈ ગયા છે આ આગ ખૂબ જ ભયાનક છે અને આજે સવારે 7 વાગીને 20 મિનિટે આગ લાગી છે નવી મુંબઈમાં ઉડન જે પ્લાન્ટ છે ઓએનજીસીનો ત્યાં આગ લાગી છે હાલ અત્યારે ત્યાં ઓએનજીસીની જે ફાયર ટીમ છે અને તેઓની જે ઇમરજન્સી ટીમ છે તે ત્યાં પહોંચી ગઈ છે ઉરણ પોલીસે ત્યાંનું જેટલું પણ 2 કિલોમીટર સુધીના રેડિયસમાં જેટલા પણ લોકો જે સ્થાનિક લોકો ત્યાં રહે છે તેઓને ખાલી કરાવી દીધા છે જોકે અત્યારે ત્યાં લગભગ 40 થી 50 લોકો સવારે કામ કરી રહ્યા હતા જ્યારે આગ લાગી હતી તો તેઓમાંથી ઘણા લોકોને સિવિયર બર્ન ઇન્જરીઝ થઈ છે અને ઘણા લોકો જલી ગયા છે તેઓની સારવાર અત્યારે હોસ્પિટલમાં નજીકના હોસ્પિટલમાં ચાલી રહી છે જોકે ઓએનજીસી તરફથી જે આધિકારિક રીતે જે સ્ટેટમેન્ટ દેવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેઓનું જે ગેસ છે તે ગુજરાતના હજીરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે એટલે તેમની સર્વિસીસમાં કોઈ પણ જાતનું ઇન્ટરપ્શન નથી થયું પણ હાલ અત્યારે સ્થિતિ ખૂબ વધારે ચિંતાજનક એટલે બનેલી છે કારણ કે ઘણા લગભગ 15 થી 20 તેઓના કર્મચારીઓ જે છે તે ખૂબ જ ખરાબ રીતે પડી ગયા છે અને તેઓની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલી રહી છે ઇમરજન્સી ટીમ ત્યાં પહોંચી ગઈ છે ફાયર ફાઈટર્સ ત્યાં પહોંચી ગયા છે અને પૂરી રીતે હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઉડન ઓએનજીસીનો જે આ પ્લાન્ટ છે તે નવી મુંબઈના ઉડનમાં આવેલો છે ઉડન જેએનપીટી જે છે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ તેના પાસે આવેલો છે અને ત્યાં લગભગ જે છે આજુબાજુમાં વસ્તી ઓછી છે પણ લોકો ત્યાં રહે છે અને બહુ વધારે મોટી કોઈ હાનિ ન થાય તેને ધ્યાનમાં રાખતા ત્યાં લોકોને હટાવી દેવામાં આવ્યા છે પ્રિકોશનરી મેજર હિસાબે અને એટલા માટે અત્યારે પ્રશાસન અને પોલીસ મળીને તમામ પગલાં હાથ ધરી રહી છે કે કોઈ વધારે મોટી જીવહાનિ ન થાય કે કોઈ અનિચ્છનીય બીજી કોઈ એવી ઘટના ન બને પણ હાલ અત્યારે પ્રાથમિક રીતે તેઓ આંખ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.